રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ હવે તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે રાજ્યમાંથી સામે આવી રહ્યા છે. રાજકોટ કેમઝોન દુર્ઘટના બાદ તંત્ર આકરા પાણીએ વર્તા રહ્યું છે. રાજુલા નગરપાલિકાની ટીમ, નાયબ મામલતદાર તેમજ ફાયરની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ટ્યુશન ક્લાસીસમાં ફાયર એનઓસી ન હોવાથી ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં પણ આવી રહ્યા છે. તો સોમનાથ ટ્યુશન ક્લાસીસને 2019માં પણ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ રિલાયન્સ ટ્રેન્ડમાં પણ નગરપાલિકા અને ફાયરની ટીમ છે તેના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો 7 દિવસની નોટિસ પણ આપવામાં આવી હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે. સાથે જ નોટિસનો અમલ નહીં કરાય તો રિલાયન્સ ટ્રેન્ડને પણ સીલ કરાશે તેવી જાણકારી અત્યારે મળી રહી છે. રાજુલા નગરપાલિકા ટીમ અને નાયબ મામલતદાર સાથે જ ફાયરની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવાની પ્રક્રિયા કરાઈ રહી છે, જેમાં ટ્યુશન ક્લાસીસમાં ફાયર એનઓસી ન હોવાથી ક્લાસીસને સીલ કરવામાં આવ્યો છે. આ સાથે જ સોમનાથ ટ્યુશન ક્લાસીસને 2019માં પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસનું પાલન ન થતાં આખરે તેને સીલ કરાયો છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ હવે તંત્ર આકરા પાણીએ આવી ચૂક્યું છે અને તે એક્શન મોડમાં આવી ચૂક્યું છે. રાજુલા નગરપાલિકાની ટીમ સાથે જ નાયબ મામલતદાર તેમજ ફાયરની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરાયું.